નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 9 ગણિતની અંદર અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1.3 સુધી જોયું હતું. હવે આપણે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરતા શીખીએ કે જે વાસ્તવિક સંખ્યાઓ 1, 2, 3 એવી સંખ્યાઓ તો આપણે રિપ્રેઝેન્ટ કરતા શીખી ગયા, ઠીક છે, અને અસમ્ય સંખ્યાઓને પણ દર્શાવતા શીખી ગયા. હવે જે આવૃત જે સંખ્યાઓ છે એમને પણ સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરવામાં આવે છે એ શીખીએ, અને એના માટે જે પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે એ ક્રમિક વિપુલતા દર્શક પદ્ધતિ, એટલે ક્રમિક એને આપણે ઝૂમ કરીને ના જોઈએ એવી એક પદ્ધતિ જોઈએ છીએ. તો જો ઉદાહરણ નંબર 11 ની અંદર આપણને એમ કહ્યું છે કે 5.37, એમાં 7 પર 12 છે, 3, 7, 12 ને 5 દશાંશ સ્થળ સુધી, 5 દશાંશ સ્થળ એટલે પોઈન્ટ પાછળ 5 અંકો, તો આપણે ખબર છે 7, 12, 7 ઉપર 12 હોય તો 7 રિપીટ થાય, અહીંયા આપણને કેટલાક સુધી 5 દશાંશ સ્થળ સુધી, એટલે કે 3, 7, 7, 7 અને 7, એમ 5 દશાંશ સ્થળ થાય, 1, 2, 3, 4 અને 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. પહેલી વસ્તુ આપણે જોઈએ તો આ જે સંખ્યા હશે 5.3 એ કોની કોની વચ્ચે આવતું હશે, 5 અને 6 ની વચ્ચે આવતું હશે, એટલે 5 અને 6 લખી દઈએ ને વચ્ચે કેટલા અંકો હોય, 10 અંકો હોય, એટલે 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 6, 7, 8 અને 9, ઠીક છે, અને છેલ્લે આવે છે 6. હવે આપણને 5.37 છે બીજો અંક જોવાનો, 3, 7 એટલે 5.3 અને 5.4 ની વચ્ચે આવે, કેમ કે બીજો અંક આપણે જોશું હવે 5.37, ઠીક છે, તો 5.37, 5.3 અને 5.4 ની વચ્ચે આવે, તો અહીંયા કને આપણે 5.3 લખીએ ને અહીંયા લખીએ 5.4, પછી 5.31, 5.32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. હવે 377, તો 5.377 જે છે એ 5.37 અને 38 ની વચ્ચે આવે, ઠીક છે, એટલે 5.37 અને 5.38 એની વચ્ચે 5.371, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80, 5.380 કાંઈ ન હોય એટલે શૂન્ય હોય એવી રીતે, ઠીક છે. હવે 4 અંકો પાછળ, એટલે 377 અને 378 ની વચ્ચે, 377 અને 378 ની વચ્ચે, તો 3,371, 3,372, 3,374, 3,375, 3,377, 3,378, 3,379 અને 3,380. હવે આપણને જો જોઈએ છે 37,770 જોઈએ છે, ઠીક છે, તો એ કોની વચ્ચે હશે, આ 37,77 અને 37,78 ની વચ્ચે હશે, તો એને આપણે અહીંયા કને દર્શાવતા જઈએ, 3,377 અને 3,377 ની વચ્ચે 37,771, 37,772, 37,773, 37,774, 37,775, 37,776 અને 37,777 જે અંક આપણને જોઈતો હતો, તો આ અંકને આપણે ક્રમિક વિપુલતા દર્શક પદ્ધતિને આધારે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શક્યા, ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો આવા જ 2 દાખલાઓ સ્વાધ્યાય 1.4 ની અંદર આપ્યા છે. હું કહીશ કે તમે 3.765 જે સંખ્યા છે તો બહુ સહેલું છે, એટલે તમે જાતે કરો અને મને તમે કમેન્ટ બોક્સમાં કહેશો કે તમે લોકો આ કરી શક્યા છો કે નહીં, અને એના પછીનો દાખલો જે છે એ આપણે અત્યારે જોઈ લઈએ. 4.26, 12 એટલે 26 ઉપર આખા ઉપર 12 છે, એને 4 દશાંશ સ્થળ સુધી તમારે દર્શાવવાનું છે. 26 12 છે એટલે 4.26, 26 સૌથી પહેલા 4.26 તો કોની કોની વચ્ચે હોય, 4 અને 5 ની વચ્ચે હોય, 4 અને 5 ની વચ્ચે હોય, તો 4 અને 5 ની વચ્ચે 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને છેલ્લે 5. તો હવે 4.2 અને 4.3 એ બે સંખ્યાઓ લઈએ, 4.2 અને 3 ની વચ્ચે 4.21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 એટલે આપણે 4.26 પહોંચ્યા, તો 4.26 અને 4.27 ની વચ્ચે છીએ, ઠીક છે, તો 4.26 અને 4.27 ની વચ્ચે. હવે આપણને કેટલા જોઈએ છે, 2, એટલે 4.261, 262, 263, 264, 265, 266, તો
262 જોવાનું, એટલે 4.262 અને 263 ની વચ્ચે, 262 અને 263 ની વચ્ચે, અને પાછળ કેટલા થઈ જશે, 4.26, 21, 26, 22, 26, 23, 26, 24, 26, 25, 26, 26, 27, 28, 29, 30, 31, 32, 33, જેમાં આપણને કઈ સંખ્યા કીધી છે, 4.26, 26, જે સંખ્યા આપણને અહીંયા મળે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.4 પૂરો કરીએ છીએ. આગળના જે પણ વિડીયો આવે એના માટે જોડાયેલા રહો અમારી સાથે, ત્યાં સુધી તમારી તૈયારીઓ ચાલુ રાખો. ઓલ ધ બેસ્ટ, તમારો ખૂબ ખૂબ આભાર.